નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ટનિલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણમાં ગણિત ગમત વિષયમાં સ્વાધ્યાય પોથીમાં અભ્યાસ કરીશું તો મિત્રો એમાં પ્રકરણ નંબર સાત સમય વહી જાય છે તો એમાં આજે આપણે પ્રશ્ન નંબર છ જોઈશું કેટલા વાગ્યા છે તે આપે બોક્સમાં લખો ખાનામાં લખવાનું છે તો આપણે એના વિશેની માહિતી પણ મેળવી છે મિત્રો એનો અભ્યાસ કર્યો છે આપણે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ફરી એકવાર આપણે જોઈશું કે આપણને અહીં ઘડિયાળ દર્શાવ્યું છે બરાબર છે ને તો એમાં આપણે સમય કઈ રીતે જોઈ શકીએ છીએ તો આપણને સૌપ્રથમ તો બે કાંટાઓ એક કલાક કાંટો જે નાનો કાંટો હોય છે અને એક છે મિનિટ કાંટો જે મોટો કાંટો હોય છે તો સામાન્ય રીતે આપણે લખી શકીએ છીએ કે સાત પર કલાક કાંટો છે એટલે અહીં સાત કલાક લખી શકીએ છીએ પરંતુ મિનિટ કાંટો ચાર પર છે તો આપણે ચાર લખી શકતા નથી કારણ શું છે કારણ કે અહીં જે નાના નાના કાપાઓ છે એ મિનિટ છે તો અહીં આપણે જોઈએ કે એક પર બારથી એક પર કાંટો આવે છે મિનિટ કાંટો ત્યારે નાના નાના પાંચ કાપાઓ છે માટે એક પર કાંટો આવે ત્યારે પાંચ મિનિટ થાય છે બે પર જ્યારે મિનિટ કાંટો આવે છે ત્યારે દસ મિનિટ થાય છે ત્રણ પર મિનિટ કાંટો આવતા પંદર મિનિટ થાય છે ચાર પર મિનિટ કાંટો આવતા વીસ મિનિટ થાય છે પાંચ પર મિનિટ કાંટો આવતાં પચીસ મિનિટ થાય છે આ રીતે છ પર આવતા ત્રીસ મિનિટ સાત પર પાંત્રીસ મિનિટ આઠ પર આવતા ચાળીસ મિનિટ નવ પર આવતા પિસ્તાળીસ મિનિટ દસ પર જ્યારે મિનિટ કાંટો આવે ત્યારે પચાસ મિનિટ અને અગિયાર પર મિનિટ કાંટો આવતા પંચાવન મિનિટ અને બાર પર જ્યારે મિનિટ કાંટો આવે છે ત્યારે સાહીઠ મિનિટ થાય છે આમ સાહીઠ મિનિટ એટલે કે એક કલાક પૂર્ણ થાય છે તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ તો જુઓ કે અહીં કલાક કાંટો સાત પર છે એટલે સાત કલાક આપણે લખી શકીએ છીએ બરાબર છે પરંતુ મિનિટ કાંટો કેટલા પર છે ચાર પર છે તો કેટલી મિનિટ થઈ હશે ચાર મિનિટ કહેવાશે ના ચાર પાંચ મિનિટ કાંટો છે એટલે વીસ મિનિટ થઈ કહેવાય કેટલી મિનિટ વીસ મિનિટ એટલે કે સાત કલાક વીસ મિનિટ આ રીતે આપણે બીજા ઘડિયાળમાં જોઈએ જુઓ કલાક કાંટો કેટલા પર છે પાંચ પર છે તો પાંચ કલાક તો કહેવાશે બરાબર તો આપણે અહીં પાંચ લખી દઈએ બરાબર હવે મિનિટ કાંટો બે પર છે તો બે મિનિટ કહેવાશે કે દસ મિનિટ કહેવાશે દસ મિનિટ કહેવાશે બરાબર છે આપણે અહીં મિનિટ જોવાની છે તો મિનિટ દસ મિનિટ કહેવાશે તો આપણે પાંચ કલાક દસ મિનિટ બરાબર છે પાંચ કલાક દસ મિનિટ થાય છે હવે આપણે આગળ જોઈએ તો જુઓ કલાક કાંટો કેટલા પર છે તો કલાક કાંટો એક પર છે કલાક કાંટો એક પર છે અને મિનિટ કાંટો કેટલા પર છે ત્રણ પર છે તો ત્રણ પર છે એટલે કેટલી મિનિટ થઈ કહેવાય પંદર મિનિટ થઈ કહેવાય એક કલાક પંદર મિનિટ એક પંદર કહેવાય આગળ જોઈએ તો કલાક કાંટો કેટલા પર છે બાર પર છે તો આપણે બાર લખી દઈશું અને મિનિટ કાંટો કેટલા પર છે તો પાંચ પર છે એક પર છે એટલે કે પાંચ મિનિટ થઈ કહેવાય બરાબર ને તો આપણે આ રીતે લખીશું બાર કલાક પાંચ મિનિટ આગળ જોઈએ તો કલાક કાંટો આઠ પર છે તો આપણે અહીં આઠ લખી દઈએ અને મિનિટ કાંટો ચાર પર છે ચાર પર છે એટલે વીસ મિનિટ થઈ કહેવાય માટે આઠ કલાક વીસ મિનિટ આ રીતે આપણે લખી શકીએ છીએ આગળ જોઈએ તો જે કલાક કાંટો છે એ છ અને સાતની વચ્ચે છે એટલે છ પર છે એવું કહેવાય બરાબર છે છ કલાક તો કહેવાય જ છે કે છ અને સાતની વચ્ચે છે એટલે આગળનો જે અંક હોય તો એના પર છે એવું કહેવાય તો છ કલાક અને કેટલી મિનિટ કહેવાશે પાંચ પર મિનિટ કાંટો છે એટલે પચીસ મિનિટ કહેવાશે છ કલાક પચીસ મિનિટ કહેવાશે બરાબર આગળ જોઈએ તો કલાક કાંટો બે પર છે તો બે કલાક બરાબર અને મિનિટ કાંટો કેટલા પર છે મિનિટ કાંટો દસ પર છે તો કેટલી મિનિટ કહેવાશે મિનિટ કાંટો દસ પર છે તો મિત્રો શું કહેવાશે અહીં પચાસ મિનિટ કહેવાશે દસ પર છે પરંતુ મિત્રો આપણે અહીં થોડી આપણી ભૂલ થઈ છે કે એક અને બેની વચ્ચે છે આ બે પર નથી એવું કહી શકતા નથી જ્યારે બે પર હોય તો પરફેક્ટ બે પર હોય એવું દેખાય છે આપણે અહીં એક અને બેની વચ્ચે છે માટે કલાક એક લખવાનો રહેશે કેટલા કલાક લખવાનો રહેશે એક કલાક એક કલાક પચાસ મિનિટ બરાબર આગળ કે ચાર અને પાંચની વચ્ચે છે તો કેટલા કલાક થયા કહેવાશે ચાર અને પાંચની વચ્ચે છે તો ચાર કલાક કહેવાશે બરાબર ને આગળનો અંક એટલે ચાર કલાક ચાળીસ મિનિટ આઠ પર છે એટલે ચાળીસ મિનિટ ચાર કલાક ચાળીસ મિનિટ હવે આજે કલાક કાંટો છે એ કલાક કાંટો બાર પર છે અને મિનિટ કાંટો અગિયાર પર છે તો મિત્રો આ જે કલાક કાંટો છે એ બાર પર એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે પરફેક્ટલી રીતે બાર પણ નથી થોડો બાકી છે માટે આપણે કહી શકીએ છીએ કે અગિયાર કલાકને પંચાવન મિનિટ થઈ છે અગિયાર અને બારની વચ્ચે જ કહેવાય છે માટે આગળનો અંક લેતા અગિયાર કલાક પંચાવન મિનિટ કહી શકીએ છીએ તો આ રીતે મિત્રો આપણે અહીં લખી શકીએ છીએ કે કેટલા વાગ્યા તો આ રીતે ઘડિયાળ જોઈ અને કેટલા વાગ્યા છે એ આપણે લખી શકીએ છીએ હવે આગળ જોઈએ કે પ્રશ્ન નંબર સાત છે કે આપેલા સમય દર્શાવતા કાંટા દોરવાના છે તો આપણે જે રીતે સમય લખ્યો એ રીતે જ કાંટો દોરશું કે જુઓ કે દસ કલાક દસ મિનિટ છે દસ કલાક ને દસ મિનિટ તો કલાક દસ છે તો આપણે નાનો કાંટો દસ પર દોરશું બરાબર છે દસ મિનિટ થાય છે તો દસ મિનિટ ક્યાં થાય છે અહીંયા થાય છે તો આપણે અહીં આ રીતે મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો દસ કલાક દસ મિનિટ આ રીતે દર્શાવાય છે આગળ જોઈએ તો પાંચ કલાક અને વીસ મિનિટ દર્શાવવાની છે તો પાંચ કલાક છે એટલે આપણે પાંચ પર નાનો કાંટો દર્શાવી દઈશું અને વીસ મિનિટ છે એટલે અહીં વીસ મિનિટ આવશે તો મોટો કાંટો આપણે ચાર પર દર્શાવીશું એટલે પાંચ કલાક વીસ મિનિટ થશે આ જ રીતે આગળ જોઈએ આપણે તો છ કલાક અને પંદર મિનિટ છે બરાબર છે છ કલાક પંદર મિનિટ છે તો જે નાનો કાંટો છે કલાક કાંટો એ છ પર દર્શાવીશું અને પંદર મિનિટ એટલે મોટો કાંટો ત્રણ પર દર્શાવીશું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે બાકીના ઘડિયાળો છે એમાં કાંટા દર્શાવવાના રહેશે તો તમારે આજે પ્રશ્ન છ અને પ્રશ્ન સાત કરવાનો રહેશે તમે પ્રશ્ન છ અને પ્રશ્ન સાત સ્વદેપોથીમાં કરશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો